તાજેતરમાં ટોપ એફએમ રેડિયો અને વીટીવી ન્યૂઝ દ્વારા જામનગરની સેવન સિઝન હોટેલ ખાતે ટોપ પ્રાઇડ ઓફ હાલારના એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ક્ષેત્રના સફળ થયેલા બિઝનેસમેન ઉદ્યોગપતિ એડવોકેટ સહિતના અનેક લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા આ એવોર્ડ સમારંભમાં કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા ધારાસભ્યો દિવેશભાઈ અકબરી મેઘજીભાઈ ચાવડા તેમજ જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા તેમજ વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ રેડિયોની પૂરી ટીમ ઉપસ્થિત રહી હતી આ એવોર્ડ કાર્યક્રમમાં લીડિંગ લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ ઇન હાલારના એવોર્ડ માટે જામનગરના જાણીતા બિલ્ડર એવા મેરામણભાઈ પરમારની પસંદગી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આ એવોર્ડ મેરામણભાઈ પરમારના પ્રતિનિધિ એવા કિશનભાઈ શિયાળે મોરુભાઈ બેરાના વરદ હસ્તે સ્વીકાર્યો હતો જામનગર સહિત સૌરાષ્ટ્રમાં લેન્ડ ડેવલપર્સ તેમજ બિલ્ડર્સ તરીકે મેરામણભાઈ પરમારનું ખૂબ જ મોટું નામ છે જામનગરના વિકાસમાં મેરામણભાઈ પરમારનો સિંહ ફાળો છે

લીડિંગ લેન્ડ ડેવલપર્સ એન્ડ બિલ્ડર્સ ઇન હાલારના એવોર્ડ માટે મેરામણભાઈના નામની પસંદગી કરવામાં આવી હતી

આ ઉપરાંત મેરામણભાઈ પરમારે જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે ટૂંકો વાર્તાલાપ કર્યો હતો જેના મુખ્ય અંશ્ર પ્રસ્તુત છે જેટીભાઈ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે આજે અમે લોકો જામનગરના જાણીતા એવા લેન્ડ ડેવલપર્સ એવા મેરણભાઈ પરમારની ઓફિસ ખાતે આવ્યા છે અને ખાસ કરીને તાજેતરમાં જ કેબિનેટ મંત્રી દ્વારા લીડિંગ લેન્ડ ડેવલપર્સનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને ખાસ કરીને જામનગર લેવલ એક મોટું નામ છે અને ખાસ કરીને એમનો જે પદમ બેન્કવેટ હોલ છે એ લગભગ હોલ જોઈને આખું ગુજરાત પ્રભાવિત થયો છે કારણ કે કેમ એટલી બધી એક લક્ઝરિયસ બેન્કવેટ હોલ બનાવવામાં આવ્યો છે જે લોકો નાના બધા પ્રસંગો હોય છે એ પણ અહીંયા ગૌરવ અનુભવે છે એટલા માટે એમની પણ એક ખાસ કરીને જે એવોર્ડ આપનાર જે છે હતા એવા વીટીવી ન્યૂઝ અને ટોપ એફએમ દ્વારા એમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે સેવન સિઝન હોટલ ખાતે તો આપણી સાથે મેરાણભાઈ પરમા જોડાયેલા છે આપણે એમને પૂછો કે સાહેબ જે પ્રમાણે તમે દિવસે દિવસે જામનગરને કંઈક નવું નજરાણું આપો છો એની હિસાબે મીડિયા પણ તમારી નોંધ લે છે અને આ રીતના એવોર્ડ દેવામાં તમારી પસંદગી થઈ છે અને ખાસ કરીને તમને આ રીતે પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ મળ્યો છે લીડિંગ ગર્ન એન્ડ ડેવલપર્સનો એવોર્ડ પ્રાપ્ત થયો છે શું કહેશો આપ પહેલાં તો હું ટોપ એફએમ અને વીટીવી ન્યૂઝનો આભાર માનું છું કે મને હાજરનો પ્રાઉડ જે એવોર્ડ મળેલ છે લેન્ડ ડેવલપર અને પદમ બેન્કવીટ લોન્ચમાં જે જામનગર નજરાણું આપેલ છે તો આથી હવે જામનગરના વિકાસમાં કાયમી એક મેં નંદ સ્કૂલ બનાવેલી છે અત્યારે પદમ બનાવેલી છે હજી અમે આગળની સાઈડમાં બાજુમાં જ ફાઇવ સ્ટાર હોટલનું આયોજન કરેલ છે જે ટૂંક સમયમાં કામ ચાલુ થશે એટલે જામનગરને નજરાણું કાયમી માટે કામ તો કરતા પણ જામનગર માટે જે જામનગર વિકાસ માટે જામનગર કાયમી યાદ રાખે આ સ્કૂલ હોટલ આ મેરેજ ફંક્શન ડેસ્ટિનેશન માટે જે બધા બેન્કવીટ હોલ અને પાર્ટી પ્લોટ બીજ કરેલ છે તે અમે કાયમી જામનગરને નજરાણું આપશું કે કંઈક જિંદગી પર યાદ રાખે કે જામનગરને કંઈક આપે છે લેન્ડ પર પણ તમારું બહુ મોટું નામ છે તો એમાં તમારે અત્યાર સુધીની જે કાંઈ સફળ થઈ છે બિઝનેસ લેવલે એટલા કેટલાક એવા પ્રોજેક્ટ સફળ બનાવ્યા છે જામનગરમાં રાજપાકથી અત્યારે ન્યૂ જામનગર સુધી ઘણા પ્રોજેક્ટ કરેલા છે નજીક પ્રોજેક્ટ ચાલુ છે પણ અત્યારે અમારું વધારે ફોકસ અમદાવાદમાં છે જે અમદાવાદમાં જમીનોમાં એટલે અત્યારે અમારા અહીંયા જામનગરના વિકાસમાં મેઘ વધારે બધા બિનખેતી અત્યાર સુધીમાં ઓગણીસો ત્રાણુંથી અત્યારે બે હજાર ચોવીસ સુધી જામનગરમાં ઘણા પ્રોજેક્ટ આપેલા છે આ તમે જોયું કે આ જામનગરના જાણીતા લેન્ડ ડેવલપર્સ એવા મેરોણભાઈ ફાર્મર આમ તો બહુ ઓછું બોલે છે ખાસ કરીને મીડિયાની વાત કરીએ તો મીડિયામાં પણ એ બને ત્યાં સુધી એ આ બાબતની વાતને નથી માનતા પણ છતાં અમારો એક આગ્રહ હોય છે કારણ કે જે પ્રમાણે માર્કેટ લેવલ એમનું જે બ્રાન્ડ છે તો લોકોને મેરણભાઈ આમ ક્યારે મળતા નથી મેરણભાઈનું લોકોએ નામ સાંભળેલું હોય ક્યારે ટીવીમાં ઉપર જોવા નથી મળતા તો અમારો એક આગ્રહ હતો કે ભાઈ તમે એક અમને ઇન્ટરવ્યૂ પણ આપો અને ખાસ કરીને જે પ્રમાણે તમે આ સિદ્ધિ પ્રાપ્ત કરો છો દિવસે દિવસે તો એની પણ સમાજમાં નોંધ લેવાય છે એટલા માટે થઈ આજે અમને ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે અને ખાસ કરીને વી ટીવી ન્યૂઝ અને ટોપ એફ એમ દ્વારા એમને જે પ્રમાણે એવોર્ડ પ્રાપ્ત થયો છે એ ખરેખર અને ખાસ કરીને મુળુભાઈ બેરા કે જે કેબિનેટ મંત્રી છે એના વરદસ્તે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે એટલે એ તો પણ ગૌરવ અનુભવ છે અને જે પ્રમાણે એની સમાજમાં નોંધ લેવામાં આવે છે તો એક અકલ્પનીય વ્યક્તિ છે વિશેષ વ્યક્તિત્વ ધરાવે છે જામનગરની બજારમાં એટલે અમે લોકો આજે ઇન્ટરવ્યૂ લીધો છે અને ઇન્ટરવ્યૂ એટલા માટે લીધો છે કે જે આમ જનતા છે એને ખ્યાલ આવે કે જમીન ઉપર હાલીને પણ એ વ્યક્તિ આટલા મોટા માણસો હોવા છતાં પણ એક લગભગ નાના મોટા માણસો જે કંઈ એની નાની નાની મોટી વાત લઈને આવે છે એને ન્યાય દેવાનો પડે